હાલ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલ યુદ્ધને લઈને દેશ સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી યુક્રેનમાં ગયેલા અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા. યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓને ભારત સરકારના ઓપરેશન ગંગા મિશન દ્વારા યુક્રેનમાં પોલેન્ડ અને રૂમાનિયા સરહદ પર ફસાયેલ વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રહેતો મેડિકલનો વિદ્યાર્થી કર્મ શંભુ પ્રસાદ રાવલને પણ ઓપરેશન ગંગા મિશન દ્વારા અન્ય વિદ્યાર્થીઓની સાથે પરત લાવવામાં આવ્યો હતો. યુક્રેનથી દિલ્હી અને ત્યાંથી વોલ્વો બસ દ્વારા ગાંધીનગર ખાતે અને ત્યાંથી તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. પોતાના દીકરાને હેમખેમ પરત આવતા જોઈ અને માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ જોવા મળી રહ્યા હતા. કર્મના માતા પિતા દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર સહિત તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પહેલે જ્યારે રશિયાએ બોમ્બ ફેંક્યો હતો કીવ ઉપર, ત્યારે અમારે બધાને ચેર્નોબિલમાં રેડ એલર્ટ આવી ગયું હતું અને બધાને એ બંકરમાં લઈ ગયા હતા. એ દિવસે એ રાત્રે રાત આખી અમે બંકરમાં ગુજારી હતી. પછી અમે રાહ જોઈ રહ્યા હતા કે હવે અમારી એમ્બેસી શું કરે છે અમારા માટે ઇવેક્યુએટ કરવા માટે. તેમને આયોજન કર્યું કે પોલેન્ડ, હંગરી અને રોમાનિયા આ ત્રણ કન્ટ્રીના બોર્ડર દ્વારા તમને ઇવેક્યુએટ કરવામાં આવશે. જે એ જાણ થતાં જ અમારા બધા જ સ્ટુડન્ટોએ પ્રાઇવેટ બસ કરીને તરત જ અમે બધા પોલેન્ડ બોર્ડર તરફ નીકળ્યા. એ દિવસે અમે જ્યારે બોર્ડર પર પહોંચ્યા ત્યારે બહુ જ ટ્રાફિક હતું. 30 કિલોમીટર સુધીની લાઈન હતી. ત્યાંથી અમે 30 કિલોમીટર સુધી ચાલીને બોર્ડર ઉપર ગયા. ત્યાં ચાલીને બોર્ડર ઉપર જઈને થોડી એક બે દિવસ રાહ જોઈ. ત્યાંથી અમને એન્ટ્રી મળવાની રાહ જોઈ, પણ કોઈ પણ કારણોસર અમને એન્ટ્રી ના મળતા. જેથી કરીને પછી અમે એમ્બેસીને જાણ કરી. એમ્બેસીએ અમને રસ્તો બતાવ્યો કે તમે બીજી કોઈ પોલેન્ડની બીજી કોઈ ચેકપોસ્ટ ઉપર જઈને તમે એન્ટ્રી મેળવી શકો છો. ત્યાંથી અમે બીજી ચેકપોસ્ટ ઉપર ગયા. ત્યાંથી અમને આસાનીથી એન્ટ્રી મળી પોલેન્ડમાં. અને પોલેન્ડમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીએ અમને ત્યાંથી રિસીવ કરી અને ત્યાંથી અમને રહેવા ખાવા પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી. અને ત્યાંથી ગવર્મેન્ટ દ્વારા જે ઇવેક્યુએટનું મિશન ગંગા જે ચાલી રહ્યું છે એના દ્વારા અમને અહીંયા પોલેન્ડથી દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. અને દિલ્હીથી અમને સુરક્ષિત રીતે ગવર્મેન્ટે અમને અહીંયા ગુજરાતમાં લાવીને અને ગાંધીનગર રાખ્યા હતા અને પોતપોતાના ઘરે પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી હતી. અને ધન્યવાદ, અત્યારે હું અહીંયા મારા પોતાના ઘરે છું. થેન્ક યુ ડોક્ટર અને અમારી એજન્સી જે કન્સલ્ટન્સી થ્રુ હું ગયો છું ત્યાં, ડૉક્ટર પ્લસ એ જેનું નામ છે, ત્યાંથી તેનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને અમને બહુ જ મદદ કરી ટર્નોફિલથી અહીંયા આવવા માટે. અને ધન્યવાદ ઇન્ડિયન ગવર્મેન્ટ, ધન્યવાદ ગુજરાત ગવર્મેન્ટ, ધન્યવાદ ઇન્ડિયન એમ્બેસીને પણ જેને અમને ખૂબ ખૂબ મદદ કરી. થેન્ક યુ મોદીજી, ધન્યવાદ. મારો બાબો કર્મ યુક્રેનના અંદર MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, પણ આ યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સમયે એ લોકો ફસાઈ ગયા હતા અને એમને પછી ત્યાંથી પોલેન્ડ બોર્ડરે જવું પડ્યું હતું. ત્યાં 30 કિલોમીટર જેવી મોટી ટ્રાફિક હતો, એમાં ચાલીને 30 કિલોમીટર સુધી ચાલ્યા અને પોલેન્ડ પહોંચ્યા. પોલેન્ડ પણ થોડુંક એમને અગવડતા પડી. એ દિવસે -15 ડિગ્રી ટેમ્પરેચર હતું, એવા ખુલ્લા આકાશમાં લોકોએ સમય વિતાવ્યો. બીજા દિવસ બે દિવસ ખૂબ મહેનત કરી અને મોદી સાહેબના સહકારથી એ લોકોને પોલેન્ડમાં પછી એન્ટ્રી મળી અને પોલેન્ડ ઇન્ડિયન એમ્બેસીએ પછી રહેવાની ખાવાની બધી વ્યવસ્થા કરી હતી. અને ત્યાર પછી એ લોકોને દિલ્હી ગઈકાલે 11 વાગે આવી ગયા હતા અને અહીંયાથી વોલ્વો બસમાં આજે 10:30 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવ્યા અને અમે અહીંયાથી અમે લઈ આવ્યા. અત્યારે છોકરો અમારો ઘરે આવી ગયો છે, અમે ખુશ છીએ. મોદી સરકારનો ખૂબ આભાર.